હેલો વેરી ગુડ વેલકમ ક્લાસીસ નાયક એક નવા ટોપિક સાથે આપની સમક્ષ આવ્યો છું આજના આપણે આપણે ચર્ચા છે નિયમોની આના અગાઉના પ્રકાશ વિશેની માહિતી મેળવી હતી આઈ હોપ કે તમે તમામે તમામ ટોપિકને નોટડાઉન કર્યું હશે અને તમામે તમામ ટોપિક નું રિવિઝન કર્યું હશે તો એવો છે એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કે જે બે માર્ક્સમાં જનરલી પૂછાતો હોય છે બે માર્ક્સની અંદર કે પરાવર્તનના નિયમ આકૃતિ સ સમજાવો તો આજે હું તમને આકૃતિ સ સમજાવીશ અને એની અંદર કયા કયા મુદ્દા ધ્યાનમાં લેવાના છે અને કઈ રીતે એમાંથી પણ ક્વેશ્ચન આયેલા છે અને આવી શકે છે ઓકે સો આપણે વાત કરી પરાવર્તનની પરાવર્તન એટલે શું કહેવાય કે પ્રકાશ જ્યાંથી નીકળે એટલે કે એક ઉદ્ગમ હોય પ્રકાશના ઉદ્ગમમાંથી પ્રકાશ નીકળે આ પ્રકાશ નીકળે એ કોઈ પરાવર્તક સપાટી પર અહીંયા કોઈ પરાવર્તક સપાટી લઈએ તો અહીંયા હું લખું છું કે આ શું છે તો આ પરાવર્તક સપાટી છે તો એ પ્રકાશના ઉદ્ગમમાંથી નીકળેલું પ્રકાશનું જે કિરણ છે કોઈ પરાવર્તક સપાટી પર શું થશે તો પરાવર્તક સપાટી સાથે આપાત થશે એટલે આપણે કિરણ જે આપાત થવા જઈ રહ્યું છે પરાવર્તક સપાટી સાથે અથડાયા બાદ કોઈ પણ માર્ગે પાછું ફરશે તો આ જે પાછું ફરશે એ કિરણને આપણે શું કહીશું તો એ કિરણને આપણે કહીશું પરાવર્તિત કિરણ કહીશું કે જે શું કરે છે તો જે અથડાયા બાદ શું કરે છે તો અથડાયા બાદ એ પાછું ફરે છે અને આ જે ઘટના થઈ ગઈ એ ઘટનાનું નામ આપણે શું આપી દીધું પરાવર્તન બરાબર છે આ થઈ ગઈ આખી પરાવર્તન કે પણ બિંદુમાંથી આપત થયેલું પરાવર્તક સપાટી સાથે આજે આપણે શું ભણવાનું છે આજે આપણે ભણવાનું છે આ પરાવર્તનના શું છે તો આ પરાવર્તનના નિયમો છે આ પરાવર્તનના નિયમો આપણે સમજવાના છે જે આપણને બે માર્ક્સ અપાવે છે જે કેટલા માર્ક્સ અપાવે છે આપણને બે માર્ક્સ તો સમજીએ હવે એ પહેલા હું તમારી સામે થોડું ક્લિયર કરી લઉં કે ભાઈ પરાવર્તક સપાટી કેવી હોય તો કોઈ પણ સપાટીને પોલિશ કરવામાં આવે આવે બરાબર એને સાફ ચમકદાર બનાવવામાં માની લો કે આ કોઈ સપાટી છે નીચે આ જે એરો કરું છું અહીંયા જે લાઈન કરું છું એ પરાવર્તક સપાટી નથી પરાવર્તક સપાટી એની ઉપર છે જ્યાં એરો કર્યું ને એ સપાટી છે માની લો કે આ હોય અને ઉપર કઈ આ રીતે બતાવ્યું હોય તો અરીસાવાળો ભાગ એટલે કે પરાવર્તક સપાટી તમારી નીચે હશે આ રીતે હોય અને આ બાજુ આ રીતે દોરેલું હશે તો પરાવર્તક સપાટી તમારી અહીંયા આવશે એ જ રીતે કંઈક આ રીતે અહીંયાથી દોરેલું હોય તો તમારી પરાવર્તક સપાટી હશે ને આ રીતે હશે તો આપ સૌ અત્યારે પરાવર્તક સપાટી સાથે ક્લિયર થઈ ગયા હશો હવે ધ્યાનથી આપણે પહેલા એને સમજી લઈએ પૂરું પછી તમને બે માર્ક્સ ના ક્વેશ્ચન ઉપર લઈ જઉં પહેલા ધ્યાનથી એને સમજો દરેક મુદ્દો એનો ધ્યાનથી સમજો કે અહીંયા હું લઈ લઉં છું એક સપાટી ધ્યાન આપજો અહીંયા ઓકે યસ ઓકે આપણે પરાવર્તક સપાટીની આ થઈ ગઈ તમારી પરાવર્તક સપાટી ઓકે ચલો હવે આ જે પરાવર્તક સપાટી થઈ પરાવર્તક સપાટી અહીંયા આ રીતે પરાવર્તક સપાટી આપણે દોરી લઈએ તો આ થઈ ગઈ તમારી સપાટી તો અહીંયા હું લખીશ પરાવર્તક સપાટી હવે અહિયાં કોઈ કિરણ આવે છે ધારો કે કોઈ બિંદુવત ઉદ્ગમમાંથી અથવા તો કોઈ સ્ત્રોત માંથી કોઈ કિરણ આવે છે કિરણ અહીંયા આવ્યું આ કિરણ અહીંયા આપાત થાય છે આ કિરણ નું નામ આપી દઉં છું એ બી અહીંયા રાખજો કે એ બી કિરણ છે એ સપાટી સાથે અથડાવવા માટે આવ્યું છે માટે એ બી ને આપણે કયા કિરણ તરીકે ઓળખીશું તો એ બી ને આપણે આપાત કિરણ તરીકે ઓળખીશું તો અહીંયા આપણા માટે એ બી શું થઈ જશે આપાત કિરણ થઈ જશે એ બી આપાત કિરણ હવે બી જુઓ આ બી છે ને આ બી બિંદુ આ બી બિંદુ સપાટી પર હતું આ બી બિંદુ સપાટી પર હતું તો આ બી બિંદુ છે એને આપણે શું કહીશું તો આ બી બિંદુને આપણે કહીશું આપાત બિંદુ કઈ બિંદુ કહીશું આપણે આપાત બિંદુ કહીશું કેમ કે એ બિંદુ આગળ જે આપાત કિરણ છે ને ત્યાં આપાત થાય છે તો ત્યાં અહીંયા આપણે શું કહી દીધું ત્યાં આપાત બિંદુ ક્લિયર છે અહીંયા આપાત કિરણ ક્લિયર થઈ ગયું આપાત બિંદુ ક્લિયર થઈ ગયું હવે સાથે સાથે શું કરીશું આપણે આ જે આપાત બિંદુ છે એ આપાત બિંદુ આગળ આપણે એક લંબ દોરીએ આપાત બિંદુ આગળ આપણે એક લંબ દોરીએ હું સ્ટ્રેટ દોરવાનો ટ્રાય કરી રહ્યો છું આપણે એક લંબ લંબ દોરીએ યસ આ આ રીતે થઈ ગયો તમારો આપાત બિંદુ આગળ આપણે શું દોર્યો છે તો આ લંબ દોરે નોર્મલ દોરે પરપેન્ડિક્યુલર દોરે લંબ તો યાદ રાખજો આપાત કિરણ આપાત બિંદુ અને આપાત બિંદુ આગળ આપણે લંબ દોર્યો જે કેટલા અંશનો ખૂણો બનાવશે નેવો અંશનો ખૂણો બનાવશે કોની સાથે આપાત સપાટી સાથે હવે સમજો હવે જયારે મેં લંબ દોર્યો ને ત્યાં અહીંયા બે ખૂણા બને એક આ ખૂણો બન્યો અને બીજો એક આ ખૂણો બન્યો હવે પ્રથમ ખૂણો બને છે ને પ્રથમ ખૂણો કોની વચ્ચે બને છે જુઓ એ ખૂણો બને છે આપાત કિરણ અને સપાટી સાથે બને છે આ ખૂણો જે બને છે એ ખૂણો કોની કોની વચ્ચે બને છે તો આપાત કિરણ અને બીજો કોની સાથે બને છે લંબ સાથે તો આપાત કિરણે સપાટી સાથે શું ખૂણો બનાવે છે એની કોઈ ચર્ચા કરવી નથી પરંતુ આપાત કિરણે લંબ સાથે શું ખૂણો બનાવ્યો તો એનું નામ આપવાનું છે કે આપાત કિરણ લંબ સાથે જે ખૂણો બનાવે એ ખૂણાને આપણે શું કહીએ છીએ તો એ ખૂણાને આપણે આપાત કોણ કહીએ છીએ જે આપણા માટે અગત્યનું છે ફરીથી આપાત કિરણ આપાત બિંદુ અને લંબ આપાત કિરણ સપાટી સાથે પણ ખૂણો બનાવે છે અને આપાત કિરણ લંબ સાથે પણ ખૂણો બનાવે છે તો આપાત કિરણ લંબ સાથે જે ખૂણો બનાવે છે એનું નામ આપાત કોણ આપીશું સપાટી સાથે જે ખૂણો બનાવે એની ચર્ચા કરવાની રહેતી નથી આપાત કિરણ એ લંબ સાથે જે ખૂણો બનાવે એને આપણે આપાત કોણ કહીએ છે જેને આપણે i વડે અથવા તો જેને આપણે theta i વડે દર્શાવીએ છીએ ક્લિયર અહીંયા ચલો આ હજી એક મુદ્દા ક્લિયર થઈ ગયા બાકીની જરૂરી વસ્તુઓને આપણે અહીંયાથી હટાવી દઈએ ઓકે તો આપાત કિરણે લંબ સાથે જે ખૂણો બનાવ્યો એ ખૂણાને આપણે શું કહીશું તો એ ખૂણાને આપણે આપાત કોણ કહીશું તો જે તમારી સામે આકૃતિ દેખાઈ રહી છે એ આકૃતિની અંદર આ જે ભાગ છે એને આપણે કહીશું થીટા આઈ અથવા તો આઈ બરાબર છે આપાત કિરણે લંબ સાથે ખૂણો બનાવ્યો એને આપણે કહી દીધું થીટા આઈ હવે એ જ રીતે આપાત બિંદુએ આપાત થયા બાદ એક કિરણ છે અહીંયાથી પાછું જશે જે કિરણ પાછું જાય છે એને આપણે શું નામ આપ્યું પરાવર્તિત કિરણ તો જુઓ અહીંયાથી આ કિરણ પાછું જાય છે તો અહીંયા લખી દઉં બીસી તમારું પરાવર્તિત 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 એટલે કે પરાવર્તન કોણ ભણવાનો છે કે પરાવર્તિત કિરણે આયુ પરાવર્તિત કિરણ લંબ સાથે જે ખૂણો બનાવે એને પરાવર્તન કોણ કહેવાય યાદ રાખજો પેલા આપણે શું જોયું તો પેલા આપણે આપાત કોણ જોયું પરાવર્તન કોણ જોયો પરાવર્તન કોણ કોણ બનાવે છે તો પરાવર્તન કોણ બનાવે છે પરાવર્તિત કિરણ જે પાછું ફરે છે કોની સાથે બનાવે છે તો લંબ સાથે બનાવે છે આને શું નામ આપ્યું તો આનું નામ આપ્યું આઈ આનું નામ શું આપ્યું આર બીજું આનું નામ શું તો આકૃતિ તમારા મગજમાં આવી જોઈએ સમજી હાલ જ મેં જે ચર્ચા કરી તમારી સામે એક આપાત કોણની ચર્ચા કરી બીજી પરાવર્તન કોણની ચર્ચા કરી તો પહેલું જ તમારું એક સ્ટેટમેન્ટ લખવાનું છે તમારે આખું વાક્ય લખવાનું કે આપાત કોણ અને પરાવર્તન કોણના માપ સરખા હોય છે આપાત કોણ અને પરાવર્તન કોણના માપ સમાન હોય છે. થીટા આઈ ઇઝ ઇક્વલ ટુ આર. આઈ ઇઝ ઇક્વલ ટુ આર. થીટા આઈ ઇઝ આર. કયો નિયમ પહેલો નિયમ? તો પહેલો નિયમ છે આપાત કોણ અને પરાવર્તન કોણના માપ સમાન હોય છે સરખા હોય છે તે બોથ આર ઇક્વલ. બરાબર છે ઓકે. એટલે કે તમને કોઈ એવો પ્રશ્ન પૂછે કે જો આપાત કોણ અહીંયા થી લઈએ આપાત કોણ આપાત કોણ માપ ત્રીસ હોય તો પરાવર્તન કોણ માપ કેટલું થાય ત્રીસ જ થાય આપાત કોણ નું માપ પિસ્તાળીસ તો પરાવર્તન કોણ માપ કેટલું પિસ્તાળીસ આપાત કોણનો માપ પંચોતેર તો પરાવર્તન કોણ કેટલો તો પંચોતેર કેમ કે બંને માપ કેવા છે તો બંનેના માપ સમાન છે પરંતુ મિત્રો બોર્ડની પરીક્ષા છે તમને એમ ને એમ તો થોડા જવા દેશે રેફરન્સના પ્રશ્ન પૂછાશે તો રેફરન્સ નો પ્રશ્ન જે બોર્ડ માં પૂછાયેલો છે એની ચર્ચા કરી લઉં જે ટોપિક શીખો એની સાથે માની લો અહીંયા એક ખૂણો આપ્યો છે જે સપાટી સાથે ખૂણો આપ્યો છે કે એમને એવું જે મા આપ્યું એટલું એટલું હોય યાદ રાખજો લંબ સાથે અહીંયા આપણે ચોખ્ખું કર્યું છે કે આપાત કોણ કોને કહેવાય તો લંબ સાથે કહેવાય કોણ ને ક્યારેય સપાટી સાથે કહેવાય નહીં હવે સપાટી સાથે અને લંબ સાથે સમજો

એ નું નામ મેં એવું નામ આપ્યું હતું આપાત બિંદુ આગળ મેં લમ દોર્યો તો ક્લિયર ત્રણ વસ્તુ યાદ રાખવાની કયું કયું આપાત કિરણ પરાવર્તિત કિરણ અને લમ લમ ક્યાં દોર્યો આપાત સપાટી પર ક્યાં આપાત બિંદુ આગળ આ ત્રણે ત્રણ એક જ હોય છે એક જ હોય છે બે માર્ક્સ નો પ્રશ્ન એકદમ ક્લિયર મારો એ જ પ્રયત્ન રહેશે કે જેમ તમે સ્કૂલમાં ક્લાસ બોર્ડ પર ભણો છો ઓફલાઈન ક્લાસ બોર્ડ પર ભણો છો બરાબર છે એ જ રીતે એ જ રીતે તમારે અહિયાં ભણવાનું છે જોવાનું છે સમજવાનું છે એટલા માટે જ કોઈ પ્રિન્ટિંગનો વધારે ઉપયોગ નથી કરતા જે પણ લખીએ છીએ તમને ખબર પડે એ રીતે લખીએ છીએ ક્લિયર તો પરાવર્તનના નિયમો કેટલા પરાવર્તનના નિયમો બે છે કયા કયા આપાત કોણ અને પરાવર્તન કોણના માપ સરખા બીજો આપાત કિરણ પરાવર્તિત કિરણ અને આપાત બિંદુ એ સપાટી પર દોરેલું લંબ ત્રણે ત્રણ એક જ સમતલમાં હોય છે આપાત કોણ શું કહેવાય પરાવર્તન કોણ શું કહેવાય સપાટી સાથે લેવાનું કે સપાટી સાથે નથી લેવાનું તમામ એ તમામ વાતો અહીંયા આ પ્રશ્નથી ક્લિયર થઈ છે આ લેક્ચર ક્લિયર થવાથી આ લેક્ચર ક્લિયર થવાથી તમારા બે માર્ક્સ પાકા ઓકે સો ફટાફટ એનો રિવિઝન કરી લેજો આવતીકાલે અગિયાર વાગે ગણિતના એક નવા ટોપિક સાથે ગણિતના એક નવા વાસ્તવિક સંખ્યાઓના નવા ટોપિક સાથે આપણે મળીશું

છેલ્લા એક વર્ષ માં મોર ધેન સાતસો ને પચાસ વિડિઓ લેક્ચર લીધેલા છે મોર ધેન સાતસો ને પચાસ બરાબર છે તો ભણવા નું નહીં ખૂટે બસ આપણી મહેનત પણ ના ખૂટવી જોઈએ ધીમે ધીમે આગળ વધતા રહેજો પ્લે લિસ્ટ માં જશો એટલે પ્લે માં તમને મેં જે ફોલ્ડર કીધું છે ધોરણ દસ ગણિત એવું નથી લખેલું ત્યાં શું લખેલું હશે ધોરણ દસ બે હજાર એકવીસ અને બાવીસ સર નંબર આપો લિંક લેવી છે લિંક લેવા માટે કોઈની પાસે કંઈ કરવાની જરૂર નથી તમારે સીધું ચેનલ પર જવાનું ચેનલ પર જઈને સીધું પ્લેલિસ્ટમાં જવાનું અગિયાર વાગે અને ચાર વાગે નું લેક્ચર ત્યાં મૂકેલું જ હશે ક્લિયર છે આ સિવાય ઘણા બધા છે કે સર કયા કયા સબ્જેક્ટ કરાવશો તો મેથેમેટિક્સ સાયન્સ ઇંગ્લિશ એસએસ જીકે સાથે એસએસ કેવું ભાઈ જીકે સાથે એટલે કે આપણને 10 માંમાં નહીં આગળ પણ એનો ઉપયોગ થઈ રીતે અને કોમ્પ્યુટર કમ્પ્યુટર ની આખી આખી થિયરી પ્લસ પ્રેક્ટિકલ કોમ્પ્યુટર થિયરી પ્લસ પ્રેક્ટિકલ બરાબર છે તો આ તમામે તમામ વિષયોનું સંપૂર્ણ એક અભ્યાસ ટોપિક વાઇઝ અભ્યાસ તમને આ ચેનલ પર કરવા મળશે આ સિવાય તમારા અન્ય મિત્રો કે જે ધોરણ નવ માંથી દસમાં આવે છે એમની જોડે ખાસ શેર કરજો શેર કરવાનો ભૂલાય નહીં બીકોઝ શેરિંગ ઇઝ કેરિંગ હેપી લર્નિંગ જય હિન્દ જય ભારત ટેક કેર સી યુ ઇન ધ નેક્સ્ટ લેક્ચર